भरूच में देशेदारों साथ साथ हवे ताड़ी पण वेचाण थई रह्युं छे अने तेना केटलाक वीडियो सामे आव्या छे जेमां भरूचना जाडेसर उपर नेशनल हाईवे नजीक नसीली ताड़ीनुं जाहेरमां वेचाण थतुं होवानो वीडियो वायरल थयो छे। भरूचना नेशनल हाईवे पर आवेल केबल ब्रिज नजीक सर्विस रोड नी बाजुमां साइड पर आवेल आंबावाड़ी नजीक हंगामी उभी करायेली केटलाक दुकानोमां ताड़ीनुं धूम वेचाण थई रह्युं छे। लोको हंसे हंसे खरीदवा आवी रह्या छे तेवा ચોંકાવનારા દ્રશ્યો અને વિડિયો વાયરલ થયા છે। આ વાતની જાણ પોલીસને છે અને 15 દિવસ અગાઉ પણ તાડી વેચાણના વિડિયો વાયરલ થયા હતા, છતાં પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી તેવું લોકો કહી રહ્યા છે। તાજેતરમાં જ પ્લાસ્ટિકની કોથળીમાં તાડીની પોટલીઓનું વેચાણ થતું હોય તેવા વિડિયો આવ્યા છે, જો કે આ તાડીના ઝાડ ઉપરથી ઉતારવામાં આવતી તાળી છે કે પછી નશીલા પદાર્થમાંથી બનાવવામાં આવતી તાળી એ વિષય તપાસનો છે। જો કે નશીલા પદાર્થમાંથી તાળી તૈયાર થતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે પોલીસ પણ સમગ્ર પ્રકરણમાં ઝીણવટભેર તપાસ કરે તે જરૂરી છે। લોકોમાં એવી પણ ચર્ચા છે કે આંબાવાડી નજીક તાળીનું વેચાણ કરવામાં આવે છે તે તાળી પીવાને લાયક નથી। લોકો એવું પણ કહી રહ્યા છે કે તેમાં કેટલીક ગોળીઓ નાખીને તાળીને નશીલી બનાવવામાં આવી રહી છે। ત્યારે ભરૂચની જાડેશ્વર પોલીસ ચોકીના પોલીસ કર્મચારીઓ કેમ રહેમ નજર હેઠળ આ વેચાણ કરી રહ્યા છે તેઓ પણ આક્ષેપ કર્યો। શું જાડેસર પોલીસ ચોકીના પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓને તાળી વેચાય છે તેની જાણ નથી એવું લોકો પૂછી રહ્યા છે। હવે જાડેસર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પણ આ મામલે તપાસ કરે અને સત્ય ઉજાગર કરે તે જરૂરી છે, કેમ કે ગઈકાલે જ ભરૂચમાં જાહેરમાં દારૂ વેચતા કેટલાક લોકોના વિડીયો વાયરલ થયા હતા, જેમાં પોલીસે 200 રૂપિયામાં દારૂ વેચવા માટેની મંજૂરી આપી હતી તેવું ચોખ્ખું કહેવામાં આવે છે। ત્યારે ગઈકાલે રાજીવ આવાસ એટલે કે સરકારી આવાસોમાં દારૂનો અડ્ડો ધમધમતો હતો અને 200 રૂપિયામાં દારૂ ચલાવવા માટેની મંજૂરી આપવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે આ તાળી મામલે પણ કંઈક આવું જ શંકાઓ ઘેરાઈ રહી છે। હવે જોવાનું રહ્યું કે પોલીસ આ દિશામાં તપાસ કરીને સત્ય ઉજાગર કરે છે કે નહીં।